વડોદરા શહેરમાં ઉબડખાબડ રસ્તા તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. તેવામાં હવે આ ખખડધજ રસ્તા ઉપર પેચવર્કની ચાદર પાથરવા 2.75 કરોડના ખર્ચના કામની મંજૂરી મેળવવા માટેનું કામ સ્થાયી સમિતિમાં રજૂ થયું છે. વડોદરા શહેરમાં રસ્તાઓ પાછળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને નિયમ અનુસાર નવો રસ્તો બન્યા બાદ કાયદાકીય સમય મર્યાદા મુજબ રસ્તાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતના કારણે કોઈ કારણોસર રસ્તો ખોદી નાખી કોન્ટ્રાક્ટરની જવાબદારીમાંથી છૂટા કરી દેવાતા હોવાની ચર્ચા છે અને તૂટેલા રસ્તાના સમારકામ પાછળ પાલિકા દ્વારા ખર્ચો કરવામાં આવતો હોય છે, જેની સીધી અસર નાણાકીય પરિસ્થિતિ પર વર્તાય છે અને તેનો ભોગ આડકતરી રીતે સામાન્ય જનતાને બનવું પડે છે. આમ વેરો ભરતી જનતાની સમસ્યાની સાથે વધારાનું આર્થિક ભારણ પણ વેઠવું પડે છે. આગામી 1 ઓક્ટોબર શુક્રવારના રોજ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં 2.75 કરોડના ખર્ચે રોડ રસ્તા ઉપર જરૂર જણાય ત્યાં પીડી માટી, હાડમુરમ, રોડાછારું, ક્વારી ડસ્ટ પાથરવાના 3 કામો મંજૂરી માટે રજૂ થયા છે. આમ હવે પેચવર્ક માટે પાલિકા 2.75 કરોડનો ખર્ચો કરશે, જ્યારે કેટલાક રોડના કામ હાલમાં જ થયા છે તેવા રોડની કામગીરી કોન્ટ્રાક્ટર કરે તો વડોદરા મહાનગરપાલિકાને ઓછું નુકસાન થાય, સાથે નાગરિકો જે વેરો ભરે છે તે નાનાની પણ બચત થશે. જે રીતે વડોદરા શહેરમાં કેટલાય વર્ષોથી એક હતું શાસન ચાલી રહ્યું છે, પરંતુ જે વડોદરા શહેરમાં રોડ રસ્તા દર વર્ષે ખાડા પડી ગયા છે, વડોદરા શહેરનું નામ ખડોદરા પડી ગયું છે. વડોદરા શહેરમાં જ્યારે પણ ચોમાસું હોય એટલે વડોદરા શહેરમાં ખાડા પડી જતા હોય છે. એક બાજુ વડોદરા મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો રોડનો ખર્ચો કરવામાં આવે છે, રોડ પાછળ ખર્ચો કરી નાખવામાં આવે છે, કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ ચોમાસું આવતા ખાડા પડી જાય છે. હાલમાં વડોદરા શહેરનો કોઈ એક રોડ એવો નહીં કે લખોટી ગગડી શકે. વડોદરા શહેરમાં જે પણ રોડ બની રહ્યા છે, જે કોન્ટ્રાક્ટરો રોડ બનાવી રહ્યા છે, અધિકારીઓને આ રાજકારણ તમામ લોકો ભેગા થઈને રોડની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા આગામી દિવસમાં 2.75 કરોડ રૂપિયા ખર્ચીને જે ખાડા પડ્યા છે એ ખાડા પૂરવાનું આયોજન કરનાર છે, ત્યારે અમારો વિરોધ એ છે કે જે રોડ હાલમાં નવીન બનાવ્યા છે એ રોડ પર આ કોન્ટ્રાક્ટર પોતે જાતે બનાવે રોડને, સાથે સાથે અન્ય રોડને જો આવરતા બાકી છે, એની સમયમર્યાદા બાકી છે, એવા રોડ પણ કોર્પોરેશન ના બનાવે પરંતુ જે કોન્ટ્રાક્ટર બનાવે તેવી માંગ છે. વડોદરા શહેરનો નાગરિક બાજુ વેરો ભરે છે, વેરાનું વળતર મળવું જોઈએ, ત્યારે હાલમાં આ વેરાના 2.75 કરોડ રૂપિયા ખાડા પૂરવામાં જશે એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકામાં ચાલતો રોડનો ભ્રષ્ટાચાર હાલમાં ફૂલ્યો પાલ્યો છે, એ બંધ થવો જોઈએ.